હેલો એવરીવન, આપણું જે પેપર સેટ છે, પેપર સેટમાં આપણું ક્વેશ્ચન પેપર નંબર 1 એનો જે સેક્શન, એમાં રીડ ધ એક્સ્ટ્રા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન નામનો જે એક પાર્ટ આવે છે ને, એ પાર્ટની અંદર 10 માર્ક્સ છે. આપણે જે યુનિટ આપણે જે સ્ટડી કરી ગયા છીએ એના આધારે આપણને એક્સ્ટ્રા એટલે કે પેરા આપેલા હશે, અને પેરાની નીચે જે આપણને ક્વેશ્ચન આપેલા હોય એ ક્વેશ્ચનને આપણે આન્સર એનો ફ્રેમ કરીને દેવાનો છે. આન્સર ફ્રેમ કરીને આન્સર આપણે લખવાનો છે, પણ મહત્વની વાત જે છે ને એ આ છે. કઈ છે? તો કે રીડ. સૌ પ્રથમ આપણે તો કોઈ પણ પેરા હશે ને રીડ કરશું, એ રીડ કરીને પછી આપણે ક્વેશ્ચન જોવાનો કે ક્વેશ્ચન આપણને શું આપેલો છે. તો અહીંયા તમને રીડ ધ એક્સ્ટ્રા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જે ઇન્સ્ટ્રક્શન છે ને, ઇન્સ્ટ્રક્શનને આપણે ફોલો કરીએ. શું છે આપણી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણને જે પેરાગ્રાફ છે, તો વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ. વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ? અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ્સ. તો અહીંયા જે મેઇન જે આપણો વર્ડ છે ને ક્વેશ્ચન, સોલાર માઇક્રો ગ્રીડ્સ, એના પર ફોકસ કરવાનું. ધેટ પ્રોવાઇડ્સ, એ આપણને શું પ્રોવાઇડ કરે છે? કોઈ પણ પેરા આપણે જયારે રીડ કરતા હોય ને, તો એને મેઇન મેઇન જે વર્ડ્સ હોય ને એને હંમેશા અંડરલાઇન કરી લેવા, જેથી કરીને જ્યારે ક્વેશ્ચનનો જ્યારે આન્સર આપણે ફ્રેમ કરશું ને ત્યારે આપણને વેરી ઇઝી, ખૂબ ઇઝી પડશે. વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ્સ ધેટ પ્રોવાઈડ. ધેટ પ્રોવાઈડ મીન્સ ઓફર, ગીવ. શું ગીવ કરે છે આપણને? 2 LED lights, એ 2 LED light આપે છે આપણને, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. ટુ વુમ, કોને આપે છે આ બધું? કોને આપવાનું ભાઈ? ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ. આ બધું ઓલ પેઇંગ હાઉસહોલ્ડ આપે છે. કેવી રીતના આપે છે? એટ એ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. 25 રૂપીઝ પર વીક આ રીતના આપે છે. તો આ ફર્સ્ટ જે કાંઈ સેન્ટેન્સ થયું એમાં જે કાંઈ મેઇન મેઇન જે વર્ડ્સ હતા એના ઉપર આપણે ફોકસ કર્યું. જે તે સમયે આપણને સ્કૂલ ટાઈમમાં જ્યારે આપણને આ જે આપણે યુનિટ છે એ સ્ટડી કરાવ્યો હોય ત્યારે આપણા ટીચરે આપણને આ પોઈન્ટ્સ બધા કીધેલા હોય કે આટલા પોઈન્ટ ઉપર ફોકસ રાખો તમારું. નેક્સ્ટ વન, નેક્સ્ટ સેન્ટેન્સ, ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ધેટ ઇઝ મીન્સ વોટ? કે આ જે આપણને પ્રોવાઈડ કરે છે માઇક્રો ગ્રીડ, જે પાવર પ્રોવાઈડ કરે છે, પાવર કેવો છે? ચીપર ધેન કેરોસીન. વિચ કેન કોસ્ટ, તો વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ એ મંથ. કેનાથી? તો કે કેરોસીન થી. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ચીપર ધેન કેરોસીન, કેરોસીન જો યુઝ કરતા હશો તો આ જે માઇક્રો ગ્રીડ છે કે જે આપણને 25 રૂપીઝ પર વીક એના કરતા ડબલમાં પડે કેરોસીનનો યુઝ કરીએ તો, એના કરતા સસ્તું પડે છે કેરોસીનથી. નેક્સ્ટ, તો અહીંયા ચીપર ધેન કેરોસીન છે એ સૌથી મહત્વની વાત છે. શું કામ? તો કેરોસીનનો જો યુઝ કરવા જશો તો ઓલમોસ્ટ ડબલ, એ ડબલ થશે મંથલી. અહીંયા મંથલી 100 રૂપીઝ, અરાઉન્ડ 100 રૂપીઝ જેવો ચાર્જ લાગશે, ઓલું 200 રૂપીઝ જેવો થશે. સોલાર માઇક્રો ગ્રીડનો જો યુઝ કરશું ને તો એ આપણને કેટલું કોસ્ટ પડશે? 100 રૂપીઝ પર મંથ. અને અહીંયા કેટલું છે? તો ડબલ થશે. નેક્સ્ટ વન ઇઝ સોલાર પાવર, એ કેવો પાવર છે? તો કે વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ અ સ્મોક લેસ. જો સ્મોક હશે તો આપણને આઈને ઇફેક્ટ કરશે, આપણા લંગ્સને ઇફેક્ટ કરશે, રેસ્પિરેટરી પ્રોબ્લેમ આવશે, આપણે શ્વસન તંત્રના રોગો થાય. પણ અહીંયા તો સ્મોકલેસ છે, ફ્રી છીએ આપણે, સ્મોકલેસ છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ ઓફ કસ્ટમર હેલ્થ. તો આપણે રીડ કરી લીધું, જે પોઈન્ટ્સ હતા એ પોઈન્ટ્સને આપણે કવર કર્યા, આપણે અંડરલાઇન પણ કરી લીધી. હવે આપણે જોયું કે ક્વેશ્ચન શું આપણને કરેલો છે. તો હિયર ધ ક્વેશ્ચન ઇઝ, વોટ ડુ ધ સોલાર માઇક્રો ગ્રીડ્સ પ્રોવાઈડ ગીવ ઓફર. માઇક્રો ગ્રીડ આપણને શું પ્રોવાઈડ કરે છે, શું ઓફર કરે છે, હે શું પે આપણને કરે છે? તો કે એનો આન્સર પહેલા તો ક્વેશ્ચનમાંથી જ ફ્રેમ કરો. વોટ ડુ, ડુ ડઝ આપેલા હોય તો યાદ રાખો કે જો ડઝ આપેલું હોય તો અહીંયા તમને જે પ્રોવાઈડ છે એ પ્રોવાઈડમાં તમારે એસ લગાડવાનું. પણ અહીંયા તો ધ સોલાર માઇક્રો ગ્રીડ્સ એ શું છે? પ્લુરલ, બહુવચન છે, એટલે પ્રોવાઈડ નું પ્રોવાઈડ. તો સોલાર માઇક્રો ગ્રીડ્સ પ્રોવાઈડ્સ, આટલો જે ભાગ છે ને એ આપણે ક્વેશ્ચન માંથી જ ફ્રેમ કરેલો છે. ક્યાંથી? તો કે આપણું જે
ક્વેશ્ચન છે એમાંથી. ઠીક છે, તો હવે આન્સરનો સેકન્ડ પાર્ટ ક્યાંથી લેવાનો? તો આપણે રીડ કર્યો તો યાદ હોય તો, થોડીક વાર પહેલા જ આપણે રીડ કરેલું છે કે સોલાર માઇક્રોગ્રીડ્સ પ્રોવાઇડ, વોટ ડઝ ઇટ પ્રોવાઇડ? તો પ્રોવાઇડ્સ ધેટ, પ્રોવાઇડ કે જે પ્રોવાઇડ કરે છે. શું પ્રોવાઇડ કર્યું હતું? ટુ એલઈડી લાઇટ્સ. તો અહીંયા લખી નાખવાનું ટુ એલઈડી લાઇટ્સ, આપણે જો અંડરલાઈન કરેલું છે એટલું એ પ્રોવાઇડ કરે છે. નેક્સ્ટ, વોટ ડઝ ઇટ પ્રોવાઇડ? તો એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આ આપણે આપણો જે પેરા છે એ પેરામાંથી એનો આન્સર લીધો. ઓકે, ક્લિયર? આ રીતના આપણે હંમેશા જો એક્ઝામમાં આપણે બેઠા હોય તો વેરી કુલ માઇન્ડ, ખૂબ એકદમ કુલ માઇન્ડથી બેસવાનું, પેરેગ્રાફ છે શાંતિથી રીડ કરવાનો, ઇમ્પોર્ટન્ટ વર્ડ હોય એને અંડરલાઈન કરો, ત્યારબાદ તમે ક્વેશ્ચન રીડ કરો. ક્વેશ્ચન શું પૂછ્યું છે? અને સૌથી પહેલી ટ્રાય શું કરવાની? કે ક્વેશ્ચનમાંથી આન્સર ફ્રેમ કરવાનો છે. આપણે આન્સર ફ્રેમ મીન્સ બનાવવાનો છે. આન્સર ફ્રેમ કરવો હોય તો પહેલાં તો ક્વેશ્ચનમાંથી જ આન્સર ફ્રેમ કરાય ને આપણે. હે, આ બધું વેરી સિમ્પલ છે. અને પછી પેરામાંથી એનો પાર્ટ આપણે એમાં એડ કરી દેવો. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ઇઝ સોલાર પાવર યુઝફુલ? તો સોલાર પાવરની યુઝફુલનેસની વાત આવી, ઉપયોગીતા. સોલાર પાવર કઈ રીતના ઉપયોગી છે? તો આપણે જે સેન્ટેન્સ વાંચતા હતા, મેઇન બે સેન્ટેન્સ હતા, બે સેન્ટેન્સમાંથી જે નેક્સ્ટ સેન્ટેન્સ હતું એમાં એવી માહિતી હતી. કઈ કઈ માહિતી આપણે અંડરલાઈન કરેલી છે? તો કે ચીપર ધેન કેરોસીન છે, બરાબર, સ્મોકલેસ છે. તો જુઓ જીને, તો એને યુઝફુલનેસ વિશે ડિસ્કશન કરવાની છે. એટલે હવે તમારે ક્વેશ્ચનમાંથી આન્સર લેવાની જરૂર નથી, તમારે તમારી મેળે ફ્રેમ કરવો હોય તો કે સોલાર પાવર ઇઝ, ધેટ ઇઝ હતું, તો એ જે ધેટ નામનો જે વર્ડ તમને આપેલો હતો, ધેટની જગ્યાએ તમારે કરવાનું શું? તો કે સોલાર પાવર, કારણ કે એના વિશે આપણને ક્વેશ્ચન કરેલો છે, સોલાર પાવર. તો સોલાર પાવર ઇઝ, હવે અહીંથી જ લીધો, ચીપર ધેન કેરોસીન. ઓકે, ચીપર ધેન કેરોસીન લઈ લીધું. એન્ડ બીંગ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, એઝ એ છે, એઝ એ, એની જગ્યાએ આપણે બીંગ લખી નાખ્યું છે, કે હોવાથી, હોવાથી શું? હોવાથી, તો કે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, એ લાઇટનો સ્મોકલેસ સોર્સ છે. એમાંથી લાઇટ છે એ જનરેટ થાય છે, પણ એમાંથી સ્મોક જનરેટ નથી થતો સોલાર લાઇટમાં. બાકી બધી આપણે જે પહેલાના જમાનામાં દીવો ને એ બધું બાળતા, મીણબત્તી એ બાળીએ એટલે લાઇટ તો મળશે, પણ ભેગો સ્મોક આવે છે. અને સ્મોક છે આપણને આઈઝ માટે, લંગ્સ માટે આપણને બેનિફિશિયરી નથી. તો ધેરફોર, એન્ડ બીઈંગ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, ઇટ ઇઝ ગુડ. એડેડ બેનિફિટ લખો તોય ચાલે, કમ્સ વિથ એડેડ બેનિફિટ, અથવા તો ગુડ ફોર ધ કસ્ટમર્સ હેલ્થ. કસ્ટમર્સ હેલ્થ, એ ટુ કસ્ટમર હેલ્થ હતું અહીંયા, કસ્ટમર્સ હેલ્થ આપણે એ રીતના આન્સરને ફ્રેમ કર્યો છે. તો વેરી ઇઝી આપણને આ જે પેરેગ્રાફ છે એ પડે ક્યારે? તો કે જો આપણે પેરેગ્રાફ રીડ કર્યો છે તો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ પેરા તરફ જઈએ.